This story inspired by zappl. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. મારું નામ જીવામા જીલરિયા, ગામ કોયલી, અમારી ઉંમર 1.5. તમારા સમયમાં અને અત્યારના સમયમાં શું તફાવત છે? જમી હતી, જાગર હતો, પણ પૈસા નહોતા. અટાણે તો માથ નાખો અહીંયા જડે, તેથી માર થાય હતી, અટાણે માર થઈ નથી, અટાણે સામું જોવાની હેજા નથી. તમારી ઉંમર નાની હતી ત્યારે રાજાશાહી હતી, તે કંઈ યાદ આવે છે? શાહી નું તો બધું આવે છે. જો હવાલદાર હતા, અહીંયા જાપે ઝૂંપડો રાખતા, એમાં દાણા ખાવા ન દેતા, અને બાયુને પકડે, જળને પકડે, સીમમાં ગયા હોય તો અહીંથી ખાટ પરથી સીધામાં ન લઈ આવાય, કાંઈ મજો કઠામાંથી અલારમાં ન લઈ જવાય, આયાકડે આપણેથી અહીંયા ન લઈ જવાય. જો લઈ આવે ને તો એનો દંડ થાય. બાયુ કપડાં પહેર્યા હોય ને એ હવાલદાર ઉતરાવતા. તમારી સ્કૂલ હતી અને ભણતરનું શું? નિસારી હતી જ નહીં. શું નિસારે, હવે આવા 10 વર્ષના થયા હતા, લાગી તો ઉલટતા પછી નિસાર થઈ, કોઈ ભણેલું નહોતું, હવે અટા રાખો જૂબ ફરી ગયો. જૂના જમાનાની ખેતી કેવી હતી અને વાવેતરમાં શું કરતા? જમાનાની ખેતી વરસાદ હતો ને એટલે જો ઝાડ થાય, બાજરો થાય, કળથી થાય, ગુવાર થાય, કપાસ થાય, અને કોહેથી ઘઉં થાય. કૂવામાં પાણી હોય ને તો એ આખા 100 વીઘાના ઘઉં પકવે, ત્યાં દિવાળીએ વાવે, મા મહિનામાં પાકે, એ કો હાકે, તેમાં હોમણ ઘઉં થાય. એ ખાતા, જો ઝાડ ખાતા, બાજરો ખાતા, ઘઉં ખાતા, ખાવાનું તો બધું હતું, ગોળ ઘી, એ અટાણે કાંઈ નમરે, અટાણે કોઈ ગોળ ખાય છે? અત્યારનો ખોરાક સારો કે જૂના જમાનાનો? એ જૂનો ખોરાક ખાવા અટાણે કોઈના ગુંડા છે નહીં ભાઈ, આ ખાતા તો એ ગુંડા લે. તમારી આટલી ઉંમરનું કારણ ખોરાક જ છે ને? તે ખોરાક ખાધી હતી ખૂબ, અને પછી મહેનત, સાચું ને? અને મહેનત એ કરી આવીને આ 3 વર્ષ ત્યાં મેળ દીધું. ત્યારના સમયમાં તમે શું કામ કરતા? એ ઘણું કરતા, હવારમાં વ્યાજ હતું, છોકરા બિચારા લાડુ દેતા હોય ને ઘોડિયામાં હુરાવીને વ્યાજ હતા, દરવા હવારમાં 2 પાલી દરવો, ઝાર કાકરા જેવી, એના પછી એના રોટલા ઘણી લઈ જવાના. અને અત્યારે શું ફરક છે? એના રોટલા ઘડવા ન હોય તો અટાણે કોઈ પવાલો માંગી ન દે, વાડીએ જઈને જો લીંદવાનું લીંદાય, કોઈ વાંટવાનું હોય તો વાંટવું, આ બધી ખેતી હોય હાલે, ચોપડી હોય, ગાડા હોય તો ગાડામાંથી આવે, ને માથામાં ભાર્યું આવે, અહીંયા આવીને ઢોરા ધોવા જોઈએ, છોકરા હોય નાના ધવરાવવા જોઈએ, તે કંઈક વારું દેવા જોઈએ, હંદેરા કરવા હોય, પાછું ખરા વાડમાં ઉપડાવા જવું હોય, કોઈ ખરા લેતા હોય તો. ત્યારે લાઈટ હતી નહીં તો ત્યાંની પરિસ્થિતિ શું હતી? લાઈટ ક્યાં હતી, તે દીવા બારવાય ન દેતા ભાઈ, ઓલા આવડો ડબલો હોય ને એમાં જરીક વાઇટ કરે, અને એમ કે ડોસ્યો ઓલો દીવા વધારી રાખજો તો અંધારે હોવાનું, છોકરું નાનું હોય ને ઉઠે ને તો દીવો કરવાનો. જૂના જમાનાની અને અત્યારની લાઈટની પરિસ્થિતિમાં શું તફાવત છે? ભાઈ અટાણે ઉંમર તો અટાણે પંખા વિના હોતું નથી બાયું, મારે પંખો ને જ જોતો સમજ્યા, એટલે હવે એ એમ કે અમારે ભાઈ પંખા વિના નીંદ નહીં આવે, ભાઈ તમે જલમી હોય છો પંખામાં, અને મેં તો આડાડ થતા આખી જિંદગી કાઢી નાખ. પહેલાના સમયમાં દુકાળ વધુ પડતા, તો તમે કેટલા દુકાળ જોયા છે? દુકાળ તો કાઢ્યા 4, એક વાર એ 3 દુકાળ પડ્યા ને, તે આ કોઈને વાય વાય અને ક્યાંક ખાડા હતા એમાં થયા, 3 દુકાળ કાઢ્યા, એમાં બધા બાવા થઈ ગયા, જેના ઘરમાં આટી ઘૂટી હતી બધી વેચી ખાધું. ઘરના સભ્યો તમારું માન બહુ રાખે છે? માન મર્યાદા આજની ઘડી સુધી કોઈ તોડી નથી, આપણે આનંદ છે હજી હજી આજની તારીખ સુધી, છોકરા વહુ દીકરા. ઘરના બધા સભ્યો સાથે રહો છો બરાબર ને? આજની સુધી ભેગા રહેવાનો ફાયદો, હવે વળી વાહે શું ફાયદો કરે કાંઈ ખબર નહીં, ત્યાં લગી તો સારું જ હતું, હવે હજી લગી કોઈ એકબીજાને માન નથી તોડ્યા. ભગવાન રાખે.